છે શ્યામ જોશી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. શોભાયાત્રા યોજાઈ. સિહોર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ. રામનવમી એટલે કે ભગવાન શ્રી રામનો પ્રાગટ્યોત્સવ નિમિત્તે સિહોર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંગઠન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જ્યારે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને શહેરના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. Thank you.
શિવર આ શિવર વિશ્વનું પ્રસન્ન પ્રખંડ દ્વારા શ્રી રામ જન્મોત્સવને ભવ્ય શોભાયાત્રા આજે પ્રસ્થાન થઈ છે બાપુજી મંદિરથી અને શહેરના રાજમાર્ગો ફરીને ફરીથી રામ જન્મોત્સવની આ ભવ્ય રથયાત્રા બાપુજી મંદિર પાસે પ્રસ્થાનથી પૂર્ણ થશે અને ત્યાં ભવ્ય મહાઆરતીના પૂર્ણ બાદ આ રથયાત્રાને આપણે પૂર્ણ વિરામ આપશું. જય જય શ્રી રામ. એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સિહોર તાલુકાના મોટા નવા ગામના 18 વર્ષીય એક યુવાન પર બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો. સિહોર તાલુકાના મોટા નવા ગામના એક 18 વર્ષીય યુવાન વિજયભાઈ કેશુભાઈ રાઠોડ, કે જે ભાવનગર હીરાના કારખાનામાં નોકરી કરે છે, તે રાત્રિના સમયે નોકરી પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મગલાણાના ગેસ પ્લાન્ટ નજીક કોઈ અજાણ્યા બે શખ્સો દ્વારા તેના પર માથાના ભાગે લાકડીના ઘા ઝીકી ઈજા પહોંચાડેલ અને તેમની પાસે રહેલ મોબાઈલ ફોન અને 12,000 રૂપિયા રોકડા લઈ નાસી છૂટેલા. ત્યારબાદ ઈજાગ્રસ્ત વિજયભાઈને સિહોર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાયા હતા. વધુ પોલીસ તપાસ હાથ ધરાય છે. પછી ઊભી રાખીએ, પછી દરવાજાના આગળ યાદી કર, પછી આવ્યા ગાડીમાં બેઠે તો બીજા બે ભાઈ આવ્યા. બે ભાઈ મને ઉમરબંધ હતું, હરણ કરી ત્યાં લાગલો હતો. પૂછ્યું કે આ નથી આમ, પછી કોઈ નથી, પછી એક ચોરો રીતે મળી જાય, પછી કોઈ મારવાનો ફોન લઈ જાય. બીજું કઈ લઈ જાય? નહીં, બીજું એક ફોન ને પૈસા હતા. પૈસા તો લઈ ગયા. કેટલા પૈસા હતા? 10-12. જિલ્લાની ત્રણેય પાલિકાઓની પેટા ચૂંટણીઓની મતગણતરી આજે સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. જિલ્લાના સિહોર, વલભીપુર અને મહુવા નગરપાલિકાની ગત રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે બુધવારે હાથ ધરાયેલ મતગણતરીમાં સિહોર, વલભીપુર, મહુવાની બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે સિહોરની એક બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. આજે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ મતગણતરીના અંતે સિહોર બે સીટ પૈકી એક બેઠક પર કોંગ્રેસના સુભાષભાઈ રાઠોડ વિજેતા થયા છે. અન્ય એક બેઠક પર ભાજપના નટુભાઈ બાંભણિયા વિજેતા થયા છે, જ્યારે વલભીપુર સીટ પરથી કોંગ્રેસના યોગેશભાઈ ડાંગર વિજેતા થયા છે. જ્યારે મહુવામાં પણ કોંગ્રેસે બાજી મારી છે, ત્યારે પ્રતિષ્ઠા જંગ સમાન પેટા ચૂંટણીમાં કોંગ્રેસ બાજી મારી ગઈ છે. બે માતા પણ સમજ પડતા.
આજે શિહોર નગરપાલિકાની પેટા ચૂંટણીનો વોર્ડ નંબર 7ની 2 સીટોનું પરિણામ આવી ગયું છે, જેમાં 4 ઉમેદવારો ઊભા હતા. એમાં સૌથી વધારે મત 983 સુભાષભાઈ રાઠોડને મળે છે. એમનાથી ઓછા નટુભાઈ બાંભણી 888, ત્યાર પછી પંકજભાઈ રાઠોડ એમને 886 અને પંકજકુમાર ગોહિલ એમને 781 નોટાને 8 મત મળ્યા છે. કુલ 3546 મત જે માન્ય મતો વીજાણુ યંત્રોમાં નોંધાયેલા હતા તેની ગણતરી કરતાં વિજેતા ઉમેદવાર સુભાષભાઈ મુકુંદભાઈ રાઠોડ પ્રથમ ક્રમે એટલે કે બીજા નંબરની સામાન્ય બેઠક ઉપર અને 888 જે બીજા ક્રમે નટુભાઈ બાંભણીયા એ ત્રીજા નંબરની સામાન્ય બેઠક ઉપર વિજેતા થયેલા જાહેર કર્યા છે. શિહોર નગરપાલિકા વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીનું આજે મામલતદાર ખાતે પરિણામ હતું. એ પરિણામની અંદર શિહોર નગરપાલિકા વોર્ડ નંબર 7ના ઉમેદવાર નટુભાઈ નાનજીભાઈ બાંભણીયા અને પંકજભાઈ રાઠોડ હતા, તેમાંથી ભારતીય જનતા પાર્ટીના નટુભાઈ નાનજીભાઈ બાંભણીયા વિજય થયા છે અને એક સીટ ભાજપને મળે છે અને એક સીટ કોંગ્રેસને મળે છે. પરંતુ પૂર્વની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની આ અહીંયા વોર્ડ નંબર 7ની જે સીટ હતી એ પરંપરાગત ભારતીય જનતા પાર્ટી આ સીટ જાળવી રાખી છે અને જે આજ એક સીટનું નુકસાન છે તે અપક્ષની સીટ હતી, એ સીટ ઉપર કોંગ્રેસના કેન્ડિડેટ વિજય થયા છે. અને આ તકે શિહોર ભારતીય જનતા પાર્ટી સર્વ વોર્ડ નંબર 7 અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માને છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત. 7ની પેટા ચૂંટણીમાં આજે રિઝલ્ટ આવ્યું છે તો એમાં કોંગ્રેસને અમારે સુભાષભાઈ રાઠોડનો ભવ્ય જલવંત વિજય થયો છે અને એ ભ્રષ્ટાચારની વિરુદ્ધની અમારી જંગ હતો એમાં અમને ફતેહ મળી છે. રાજુભાઈને પણ 800 જેવા મત મળ્યા છે, એ કોંગ્રેસ ટીમની એકતા અને દેખાડે છે. અને આવતા દિવસોમાં અમે વધારે જોરથી કામ કરશું અને 6-8 મહિના જ નગરપાલિકાને બાકી છે. ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં શહેર કોંગ્રેસ સમિતિ અને અમારા નગરસેવકો જે તેમ તંગતોડ મહેનત કરે છે એનો વિજય છે. અને 7 નંબરની જનતાનો હું આભાર માનું છું કે અમારે સુભાષભાઈને જલવંત વિજય અપાયો અને રાજુને પણ 800 જેટલા મત મળ્યા. તો આ ભ્રષ્ટાચારીઓને દેખાડી દીધું છે, કારણ કે અમારી સીટ હતી નહીં, અમારી સીટ આવી છે. એ કોંગ્રેસનો વિજય છે, જનતાનો વિજય છે અને અમારા તમામ કાર્યકર મિત્રોનો વિજય છે. એટલી જ વાત કરી વિનું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. ઇન્સ્પેક્શન નાનુભાઈ ડાખરા દોડી ગયા, કેટલા ઉઠાવ્યા સવાલો.
ભાજપના આગેવાન નાનુભાઈ ડાખરાએ ચિત્રી ડેન્ટલ કોલેજની જગ્યા સરકાર હસ્તક લઈ લેવાની માંગ કરી છે, જ્યારે ઇન્સ્પેક્શન ટીમ ચિત્રીમાં આવતા હોવાની માહિતી મળતા નાનુભાઈ સ્પોટ પર દોડી ગયા હતા અને કેટલાક સવાલો ઉઠાવ્યા છે. જો કે હવે મનસુખ શાહના કૌભાંડો પર પડદો ઉઠી ગયો છે, ત્યારે તેમના પરિવારના સભ્યો સાથેના ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભાવનગર જિલ્લામાં આવેલ અમરગઢ જીત્રી ડેન્ટલ કોલેજનો વહીવટ સરકાર હસ્તક લેવા ભાજપ અગ્રણી નાનુભાઈ ડાખરાએ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. તેમજ આગેવાનો સાથે રાખીને હોસ્પિટલ એન્ડ કોલેજની મુલાકાતની સાથે આ બાબતે મુખ્યમંત્રી અને મિનિસ્ટરો સુધી રજૂઆતો થઈ ચૂકી છે, જ્યારે જીત્રી હોસ્પિટલ ખાતે ઇન્સ્પેક્શન ટીમ આવી હોવાના સમાચાર મળતા નાનુભાઈ ડાખરા કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. એમની રજૂઆત હતી કે કોલેજ હોસ્પિટલમાં કોઈ દર્દીઓ સારવાર લેતા નથી, ડમી દર્દીઓ બતાવવા આવે છે. જે દર્દીઓ હાજર હોય તેના પૂરા નામ સરનામા અને એડમિટ થયાની વિગત તપાસ કરાવવી જરૂરી છે. ટ્રસ્ટ સામે ગેરરીતિઓના કેસ પેન્ડિંગ છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અગાઉ MBBS કોલેજની માન્યતા રદ કરેલી છે. ટ્રસ્ટીના લેબરનો કેસ પેન્ડિંગ છે. ટ્રસ્ટીઓ સામે પણ થયેલા કેસ ફરિયાદોની મેટર પેન્ડિંગ છે. જે જમીન પર આ કોલેજ આવેલી છે તે જમીન અત્યારે સરકારના કબજા હેઠળ છે. 1958નો 50 વર્ષનો ભાડાપટ્ટો રિન્યુ થયેલ નથી તથા જમીન પરના બાંધકામો પર ગેરકાયદેસરના છે, જ્યારે એમની ઇન્સ્પેક્શનમાં આવનાર અધિકારી સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો અને આવનારા દિવસોમાં આ બાબતે મુખ્યમંત્રીને રૂબરૂ મળવા જવાનો તકતો પણ ઘડાઈ ચૂક્યો છે. મેડમ મેરે કુછ યહાં કે લિયે કુછ ક્વેશ્ચન થે, આપકો લિખકે ખાલી લેકે જાના, આપકો મુજે કુછ દેના નહીં, આપ ચિંતા મત કરો. આપ ઇન્સ્પેક્શન કરને કે લિયે આયે હો તો મેરે જો પોઈન્ટ હૈ ખાલી વો આપકો ખાલી દેખને કે યહાં પે હમ ગયે તો કિસી ને યે હમકો બોલા, ઓર કુછ નહીં. નહીં માલૂમ યા લેટર ઇન ઇંગ્લિશ. હાલમાં હોસ્પિટલમાં કોઈ પેશન્ટ છે નહીં. અને નાનુભાઈ હાલમાં કોઈ અત્યારે પેશન્ટ અંદર છે જ નહીં. જીત્રીની કે જે મહેતા હોસ્પિટલ માટેની જે લડાઈ છે એ આપણી સતત અને અવિરત રીતે ચાલુ જ છે. સૌ પ્રથમ આપણે જે કલેક્ટર સાહેબને પછી ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો કરી છે, એના પછી અહીં જે કોલેજોમાં ખોટી રીતે જે દસ્તાવેજી પુરાવા ઊભા કરીને કોલેજોની જે મંજૂરીઓ લઈ આવ્યા છે એના સામે પણ આપણે એક ઝુંબેશ ચાલુ કરી છે. એના સંદર્ભે ગઈકાલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ અહીંયા નર્સિંગ કોલેજ માટેનું જે ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા હતા, ત્યારે આપણે આ કોલેજના ઇન્સ્પેક્શન માટે જે આપણા વાંધાજનક મુદ્દાઓ છે એને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી પહોંચાડીને આ કોલેજને કોઈ ખોટી માન્યતાઓ ન મળે એના માટે આપણે પ્રયાસ કર્યો છે. બંને પ્રતિનિધિઓને આ કોલેજમાં ખોટા દર્દીઓને લાવીને જે બતાડી દેવામાં આવે છે એને નહીં ગણવા માટે અને એનું જે સાચું રિપોર્ટિંગ થાય કે અહીંયા કોઈ દર્દીઓ આવતા નથી એવું રિપોર્ટિંગ થાય. આ સિવાય જ્યારે કોલેજની માન્યતા માટે જ્યારે આ પ્રક્રિયા ચાલતી હોય એ સમયે કોલેજની સામે અનેક પ્રકારના કેસો પેન્ડિંગ છે. અહીં જે કેજે મહેતા હોસ્પિટલના જૂના કર્મચારીઓ છે એના લેબર કોર્ટમાં એના કેસો પેન્ડિંગ છે. આ સિવાય ટ્રસ્ટીઓની ગેરરીતિઓના કેસો પણ પેન્ડિંગ છે. સરકારી જમીન ઉપર જે સંકુલ ઊભું છે આ જમીનના લીઝ પટ્ટા પણ પૂરા થઈ ગયા છે તો એના માટેના પણ કેસ ચાલુ છે. એવા સમયે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અહીં કોઈ નવી કોલેજોની મંજૂરી ન આપે એવી રજૂઆત આપણે ગઈકાલે કોલેજમાં જઈને રૂબરૂ દિલ્હીથી આવેલા પ્રતિનિધિઓને આપણે કરી છે અને આશા છે કે આમાં પણ હવે આગળ કોઈ પણ જાતની ખોટી ગેરરીતિઓ કરતા જે પ્રકારની રજૂઆતોનો દોર ચાલ્યો છે એટલે કોઈ પણ અટકશે વિભાગીય રીતે એવી આપણને આ તકે આશા છે. સિહોર સહિત જિલ્લાની 3 પેટા ચૂંટણી પર કબજો મેળવનારી કોંગ્રેસ આતશબાજી સાથે વિજય સરઘસ. સિહોર સહિત જિલ્લાની પેટા ચૂંટણીમાં 4 બેઠકો પર કોંગ્રેસ કબજો મેળવ્યો છે. ખાસ કરીને સિહોર વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે એક જબરદસ્ત રીતે કમબેક કર્યું છે અને વિજયના વંધામણા
ઢોલ નગાડા ડીજે આતશબાજીથી કરવામાં આવ્યા હતા. આજે વડલા ચોક મેઇન બજાર અને વોર્ડ નંબર 7 મોટા ચોક સુધી કેટલાક વર્ષો પછી કોંગ્રેસના કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. જીતેલ ઉમેદવારને ખુલ્લી જીપમાં બેસાડી ફૂલહાર આતશબાજી ઢોલ નગાડા ડીજે સાથે જીતની ઉજવણી કરી હતી અને એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા અને જીતની ખુશી મનાવી હતી. ત્યારે અહીં આટલું ચોક્કસ કહી શકાય કે ભાજપને પ્રજાએ ચોક્કસ જાકારો આપ્યો છે. Thank you.
પ્રેમથી સહકાર અને સહકારથી ભાઈ સુભાષભાઈનો જ્વલંત વિજય થયો. આપણને એવું લાગે કે આપણે બીજા કેન્ડિડેટ રાજુભાઈ હારી ગયા, પણ એમણે પણ પ્રચંડ જેને કઈ મતો મેળવા છે અને 800 મતો મેળવા છે અને થોડાક 50-60 મતોથી એનો પરાજય થયો. અને આ સંજોગોમાં કોંગ્રેસનો જે ધ્વજ અહીંયા લહેરાય છે, ફરી વખત આપશો એ કોંગ્રેસનો ધ્વજ લહેરાયો. સુભાષભાઈ અને રાજુભાઈને ખૂબ જ સહકાર આપ્યો માટે કોંગ્રેસ પક્ષ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આપ સૌ કોંગ્રેસ પક્ષના પરિવારના સદસ્ય છો અને વર્ષોથી આપ આ વિસ્તારમાંથી કોંગ્રેસ જીતે છે અને જીતી આવી છે, અને ભવિષ્યમાં પણ આપણે સૌ પરિવારની જેમ, પરિવારના સભ્યોની જેમ સાથે રહીએ અને હંમેશા જે સેવા કરે, કામ કરે, દોડીને અડધી રાતે પ્રજાની વચ્ચે જાય એવા પ્રતિનિધિઓની જરૂર છે. સુભાષભાઈ કામ છો, રાજુભાઈ ભલે ન જીત્યા હોય પણ એ તમારું કામ કરશે એની અમે સૌ ખાતરી આપીએ. પછી કઈ કહેવાનું હોય નહીં, પણ આપ બધાનો સહકાર, આ યુવાનો, મિત્રો, બહેનો, માતાઓનો જે સહકાર મળ્યો એનાથી સુભાષભાઈનો વિજય થયો. અને એવું નથી, સુભાષભાઈની સાથે રાજુભાઈનો પણ વિજય થયો છે. રાજુભાઈ મને હમણાં નીચે બદલે મળ્યા, મને એને એવું કીધું કે હું ડબલ જોર લગાવીને આખા વોર્ડનું કામ કરીશ અને ગમે એ રીતે આવતા દિવસોમાં ફરી વાર આપણે અહીંયા કોંગ્રેસ આવે એવી વિનંતી કરીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. કોંગ્રેસ જય હિન્દ. એ ભાઈ, જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવરહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી, પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર, અને અમે રાખીએ છીએ આપની સંભાળ. રામનવમીના શુભ પ્રસંગે હનુમાન દાદાની લીમડી ખાતે મહાઆરતી યોજાય. સિહોરના પ્રગટના ધાળ વિસ્તારમાં આવેલ હનુમાન દાદાની લીમડી ખાતે રામનવમીના પાવન પ્રસંગે મહાઆરતી યોજાઈ ગઈ. આ મહાઆરતીમાં આજુબાજુના વિસ્તારના ભાવિક ભક્તો જોડાયા હતા. ભજન કીર્તન સાથે મહાઆરતીનો શ્રદ્ધાળુઓએ દર્શન લાભ લીધો હતો.
સિહોર તાલુકાના લીંબડધાર ગામના બુટલેગર વિરુદ્ધ સિહોર પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત મુકતા જે મંજૂર કરતા પોલીસે આરોપીને ઝડપીને અમદાવાદ ખાતે જેલ હવાલે કરી દીધો છે. સિહોરના લીંબડધાર ગામે ઝડપાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ પ્રદીપની અટકાયત કરીને પોલીસ સ્ટાફ દ્વારા અટકાયત ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે થોડા સમય પહેલાં સિહોરના લીંબડધાર ગામેથી એક ખૂબ જ મોટા પ્રમાણમાં એક હેક્ટરનો જથ્થો પકડાયો અને એમાં જે વાડીથી પકડાયેલ ત્યાં વાડીના માલિક પ્રવીણજી ઉર્ફે બહાદુરજી દયાજી ચૌહાણ રહેવાસી લીંબડધારવાળાની પણ અટક કરવામાં આવેલી અને અગાઉ પણ એ વાડીમાંથી તરફ પકડાયેલો હતો. જેથી અવારનવાર આ પ્રવૃત્તિકરણ તહેવાર હોય જેથી તેઓની પાસાની બુટલેગિંગ માટે પ્રવી બુટલેગિંગ માટે પાસા એક મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કલેક્ટર સાહેબના હુકમ મુજબ પાસાના હુકમ મુજબ પાસામાં અટકાયત કરવામાં આવેલ છે અને એમને સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ છે. જેથી આવી પ્રવૃત્તિ પર અંકુશ આવે અને આવા કેટલાકરો છે એ આવા બધી પ્રવૃત્તિ ન કરે એના માટે થઈને આ પગલાં લેવામાં આવે છે. સમાપ્ત થયા. વધુ અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.